How are you all of you? I hope all are good and fine. So, previous lecture में बधाई जोयू, मैं बे वीडियो मोकलिया था. एक एक्टिव पोयम अने पछी एक्टिविटी टू वन ए बी सी डी अने थ्री ए बी. ओके, तो आजे शू लेवानू छे? आजे एक्टिविटी फोर लेवानू छे, जेनी अंदर आपणे वाहन ऊपर जता हुई है त्यारे एना जे चिन्ह हुए छे એ સમજવા માટેનું ખાસ એક એક્ટિવિટી ફોર છે. એ હું તમને એક વિડીયો મારફત સમજાવીશ, સાથે સાથે એક છેલ્લી જે એક પોયમ છે એ પણ હું તમને કહીશ કે પોયમ કેવી રીતે રિસાઇટ કરવી. એ પોયમ તમે મજા માણજો અને સાંભળજો. આ પોયમ હું એક્ટિવિટી ફોરની સાથે લઈ લઉં છું અને પછીના બધા વિડીયોમાં એક્ટિવિટી ફાઇવમાં ગીર જંગલની એક બધી ઇન્ફોર્મેશન આપીશ, પછી એક લેસન છે કેડીવાળું એ લેસન તમને સમજાવીશ. તો લેટ વી સ્ટાર્ટ ધ એક્ટિવિટી ફોર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી ફોરમાં સ્ટડી ધ સિમ્બોલ્સ લઈશું. આ સિમ્બોલ્સ તમને ટ્રાફિક સિગ્નલના સિમ્બોલમાં જોવા મળે છે. આ બધા સિમ્બોલ પહેલાં એક પછી એક વાંચીએ અને વાંચીને પછી આપણે એનો અભ્યાસ કરશું. સૌથી પહેલાં ઇટ્સ સ્ટ્રેટ અહેડ, ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, ટર્ન રાઇટ લેફ્ટ, ટર્ન રાઇટ, ગો પાસ્ટ ધ પાર્ક, ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ, ઇટ્સ ઓન ધ રાઇટ, ઇટ્સ ઓન ધ લેફ્ટ, ગો અક્રોસ ધ ક્રોસ રોડ. તો ચાલો આપણે એક પછી એક સમજતા જઈએ. ઇટ્સ સ્ટ્રેટ અહેડ, તમે ત્યાં જ્યાં જવા માગો છો ત્યાં તમે સીધું જાઓ. સ્ટ્રેટ એટલે સીધું. ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, જ્યાં સુધી તમારું સ્તર ના આવે ત્યાં સુધી તમારે સીધા જાઓ. બરાબર, આ જે ચોકડી નિશાની છે એ તમારું સ્થાન ન આવે ત્યાં સુધી સીધું જવાનું છે. ટર્ન લેફ્ટ ડાબી બાજુ વળો, ટર્ન રાઇટ જમણી બાજુ વળાંક લેવો, ગો પાસ્ટ ધ પાર્ક પાર્કને પસાર કરો, ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. જો ડાબી બાજુ તીરની નિશાની આવે તો સેકન્ડ વળાંક લ્યો, નહીંતર પહેલો વળાંક લ્યો. એવી જ રીતે જો ડાબી બાજુની જગ્યા જમણી બાજુ વળાંક લ્યો, ઇટ્સ ઓન ધ રાઇટ. બરાબર, તે તમારી જમણી બાજુ આવેલું છે. ઇટ્સ ઓન ધ લેફ્ટ, તમે જ્યાં જવા માગો છો એ તમારી ડાબી બાજુ આવેલું છે. ચોકડીની નિશાની જમણી અને ડાબી બાજુ. ગો અક્રોસ ધ ક્રોસ રોડ, ક્રોસ રોડને ક્રોસ કરો. સ્ટડી ધ મેપ, આ મેપના આધારે આ જે ટ્રાફિક સિગ્નલ તમે શીખ્યા તેના આધારે આપણે નીચેની સિમ્બોલ મૂકશું. આ તમે મેપ જોઈ શકો છો. આપણે અત્યારે સિમ્બોલ્સનું સ્ટડી કર્યું. આના આધારે પેજ નંબર ચારમાં મેપ ટુની અંદર જે ખાલી જગ્યા આપી છે એ નિશાન તમારે ટેક્સ્ટબુકમાં દોરવાનું રહેશે. તો ચાલો જોઈએ. આ બધા જે એપ્રોપ્રિએટ એટલે યોગ્ય નિશાન દોરવાનું રહેશે. ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, તો ચાલો મેપમાં જોઈએ પોસ્ટ ઓફિસ ક્યાં છે. પહેલાં તમને દેખાય છે પોસ્ટ ઓફિસથી બેંક સુધી જવાનું છે. પહેલાં પોસ્ટ ઓફિસ અને બેંક. અબ ત્યાંથી ત્યાં જઈએ તો કયો નિશાન આવે છે? ટર્ન લેફ્ટ આવશે. તો આ નિશાન જે તીરની નિશાની તમને દેખાય છે એવી નિશાની દોરવાની. સેકન્ડ નંબર, ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ. અબ થિયેટર ક્યાં છે અને સ્કૂલ ક્યાં છે પહેલાં એ નિશાન કરીએ. અબ ત્યાંથી ત્યાં જવા માટે તમારે ટર્ન રાઇટ લેવું પડશે, એટલે ટર્ન રાઇટની નિશાની આવશે. થર્ડ વન, ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ગાંધી રોડથી લેફ્ટ ટર્ન લ્યો. બરાબર, તો ગાંધી રોડથી લેફ્ટ ટર્ન લઈશ એટલે ટર્ન લેફ્ટની નિશાની આવશે. ફોર્થ વન, ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ.
जमणी बाजू तमारे हॉस्पिटल छे, बराबर। तो जमणी बाजू क्रॉस नी निशानी आवे। फिफ्थ वन, गो अलोंग द रोड अंटिल यू कम द ट्रैफिक लाइट। ज्यां सुधी ट्रैफिक लाइट ना आवे त्यां सुधी तमे सीधा जाओ, बराबर। तो आ सेकेंड वाळुं जे आपणे जोयुं हतुं, ज्यां सुधी तमारुं स्थळ ना आवे त्यां सुधी सीधा जाओ, आ निशानी आवशे। टर्न राइट एट द पोस्ट ऑफिस। पोस्ट ऑफिसथी टर्न राइट लियो, એટલે રાઈટની બાજુ નિશાની રાખવાની। નાઉ લેટ મી સ્ટાર્ટ એક્ટિવિટી 8, એમ આઈ લોસ્ટમાં એક્ટિવિટી। હેલો જાવેદ, નાઉ આઈ એમ એટ ધ બસ સ્ટોપ। હેલો જાવેદ, અત્યારે હું બસ સ્ટોપ પર છું। વેર આર યુ, તું ક્યાં છે? આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસ પર છું। હાઉ કેન આઈ રીચ દેયર, હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? ફર્સ્ટ ઓફ ઓલ, કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, પહેલાં તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ। ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક એલોંગ ધ મેઇન બજાર રોડ, પછી ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ। જાવેદ, નાઉ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાના સ્ટ્રીટ। જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે। વોક સ્ટ્રીટ અબાઉટ 50 મીટર, દેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ। હા, લગભગ 50 મીટર સીધો ચાલ, તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે। ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ દેયર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ, ત્યાંથી ડાબી તરફ ઓફિસ દેખાશે। After 5 minutes, 5 મિનિટ પછી। હાય જાવેદ, પોયમ। જોયું ને, સમજ્યું ને? તો બરાબર, આ બધું જે તમે અત્યારે વિડીયો મારફત મેં તમને સમજાવ્યું છે એ બધા તમે સ્વાધ્યાય પોથીમાં લખજો। સ્વાધ્યાય પોથીની એક FD હું આખું PDF હું તમને એક PDF મારફત બધા ક્વેશ્ચન આન્સર્સ અને મોકલીશ। પણ આ જે સમજ્યા છો, ગયા વખતમાં જે પ્રિપોઝિશન સમજ્યા હતા, એ બધું ટેક્સ્ટબુકની અંદર સમજીને બે વખત સાંભળીને કરજો। ઘરે રહેજો, સેફ રહેજો। થેન્ક યુ સો મચ।